અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે. પાલડી, અંજલીચાર રસ્તા અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરીજનોને પણ ગરમીથી આંશિક રાહત પણ મળી છે. હવામાન વિભાગે અમદાવાદમાં બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હજુ પણ અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેવાનું છે. અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. આ અંજલી ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે હાલ વરસાદ છે કે જે વરસી રહ્યો છે. બપોરના સમયે આ વરસાદ છે કે અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી રાજ્યભરમાં 7 દિવસ સુધી વરસાદની છે તે આગાહી, સાર્વત્રિક વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે કરાઈ છે. જોકે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જ હવે આ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે મધ્યથી ભારે વરસાદ છે કે તેની આગાહી છે તે કરવામાં આવી છે. સાથે જ વિન્ડ શીયર ઝોન પણ સર્જ્યું છે જેથી વરસાદ પડે તેવી અત્યારે હાલ હવામાન વિભાગે શક્યતા છે તે જોવાઈ રહી છે. સાથે જ અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ સુધી અમદાવાદ શહેરમાં મધ્યથી ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ અમદાવાદ.